એવા મોદી સાહેબ શ્રી, તમારો ખૂબ ખૂબ આભાર. અમે તમારા ઋણ ક્યારે ચૂકવી શકીશું? આજે અમને સરસ મજાનું અમારું જે સ્વપ્ન તમે સાકાર કર્યું છે, ઘરનું ઘર તમે અમને અપાવ્યું છે, જે એ પણ બહેનોનો, એનો સાથ સહકાર જો તમને મળી જાય તો અમે ખૂબ તમારા ખૂબ ખૂબ અમે તમને તમારા ઋણી બની શકીએ એમ, બરોબર ને? એટલે આજે હે મોદી સાહેબ, તમે અમને જે આ મકાન અમને અપાવ્યું છે, અને ખાસ તો એનો પ્લસ પોઈન્ટ, એટલે પેલો પોઈન્ટ તો હું તમને એ જ કહેવા માંગુ છું કે જે 24 લાખની કિંમત હતી આ મકાનની, એ અમારા ઘરનું ઘર, અમારું જે સ્વપ્ન હતું એ તમે સાકાર કરીને 6 લાખનો ભાવ ઘટાડીને 18 લાખની કિંમતમાં અપાવ્યું. એટલે અમારું જે સ્વપ્ન હતું એ જે 18 લાખમાં અમે ખૂબ ખુશ થયા છીએ બહેનો, એનો એ ખુશીનો કોઈ પાર જ નથી. અને એટલે મોદી સાહેબ, અમે તમારા એટલા ઋણી આભારી છીએ કે તમે અમારા માટે આ બધું કર્યું અને આ ઘરનું ઘર અમને તમે અમને અપાવ્યું. એટલે ખાસ તો હા, અમારા આ બહેનો તરફથી અને તમે અમારા માતા પિતા સમાન જ છો, તમે અમને જે અપાવ્યું છે એના અમે ખૂબ ખૂબ આભારી છીએ. તો એ બદલ હું તમારો એટલો આભાર માનું છું કે તમે અમને આ બધું અપાવ્યું છે એના બદલ. તો શું કહેવાય, સારું આરોગ્ય, નિરોગી આરોગ્યમય બને જીવન જીવો, અને આવીને આવી અમારી બહેનોની મદદ કરતા રહો. આભાર તમારો. ભારત માતા કી જય. વંદે માતરમ. વંદે માતરમ.